યાત્રાધામ અંબાજીમાં મોતની સવારી જોવા મળી. મહોત્સવમાં જવા માટેની રિક્ષાઓમાં યાત્રિકોને ખીચોખીચ ભરવામાં આવ્યા. પ્રાઇવેટ વાહનોમાં પણ યાત્રિકોને ઓવરલોડ ભરાતા હોવાનું જોવા મળ્યું. પગપાળા જતા યાત્રીઓ વચ્ચેથી પૂર ઝડપે ગાડીઓ જઈ રહી છે. યાત્રિકોનો જીવ જોખમમાં મુકાયો. અક્ષય સંવાદદાતા ફોનલાઇન પર જોડાયેલા છે. અક્ષય, વધુ એક વખત બેદરકારીની ઘટના સામે આવી છે કે જે યાત્રિકો છે તેને ખીચોખીચ ભરીને પ્રાઇવેટ વાહનોમાં એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો. ચોક્કસ જણાવી દઉં, યાત્રાધામ અંબાજી ખાતે હાલમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે, જેની અંદર લાખો માઈ ભક્તો જે છે અંબાજી ની ગબ્બર પરિક્રમા કરવા આવતા હોય છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેમને ફ્રી બસ અને ફ્રી રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજીને જોડતા જે ત્રણ માર્ગો છે તેની ઉપર ફ્રી રિક્ષા અને ફ્રી બસો મોકલી છે. હવે જે રિક્ષાઓની યાત્રિકો જયારે બસમાંથી ઉતરે છે અને યાત્રિકોને ગબ્બર જવાનું હોય છે, ત્યારે અંબાજી 3 કિલોમીટર હોવાના લીધે મફત રિક્ષામાં તે લોકો સવારી કરતા હોય છે. ત્યારે મફત રિક્ષાઓની અંદર પણ જે છે ખીચોખીચ આ યાત્રિકોને ભરવામાં આવતા હોય છે. જે અડધા જે યાત્રિકો રિક્ષાની બહાર લટકતા જોવા મળી રહ્યા છે, ત્યારે પ્રાઇવેટ વ્હીકલો જે છે ઇકો છે ત્યાંની લોકલ વ્હીકલ છે તેની અંદર બી બે બે માળ સુધીના જે યાત્રિકો ભરવામાં આવી રહ્યા છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક એમનું જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે. મહત્વની વસ્તુ છે કે યાત્રાધામ અંબાજીમાં હાલમાં બહુ જ જે પોલીસ કાફલો છે તે પણ ખડકવામાં આવેલો છે. પોલીસના સામે જે આ રિક્ષાઓ જઈ રહી છે, પરંતુ વહીવટીતંત્ર કે પોલીસ તેના પર કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરતું. જી સોનલ. અક્ષય, સવાલ અત્યારે ઘણા બધા થઈ રહ્યા છે કે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉદભવી રહ્યા છે. તંત્ર દ્વારા કોઈ પ્રોપર વ્યવસ્થા, બસની વ્યવસ્થા કરવી જોઈતી હતી કે જેથી યાત્રિકોને આ પ્રકારે મુસાફરી ન કરવી પડે, માતાજીના દર્શન કરવા માટે આટલી બધી તકલીફો ન વેઠવી પડે? જી સોનલ, યાત્રાધામ અંબાજી ની અંદર આવતા માઈ ભક્તો માટે જે છે બહારથી જે યાત્રિકો આવે છે તેમને અલગ અલગ 3 બસ સ્ટેન્ડ ઉપર બસ થકી લાવવામાં આવતા હોય છે. ત્યારબાદ જે છે આંતરિક રસ્તાઓ માટે જે રિક્ષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ રિક્ષાઓ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે છે ફ્રી મૂકવામાં આવેલી છે. પરંતુ એ જ રિક્ષાઓની અંદર જે છે હાલમાં જે યાત્રિકોને છે ખીચોખીચ ભરવામાં આવી રહ્યા છે. અને મહત્વની વસ્તુ એ છે કે જે રસ્તાઓ પરથી જે રિક્ષાઓ પસરી રહી છે તે જ રસ્તાઓ ઉપર ભારે પોલીસ કાફલો હોવા છતાં પોલીસ વાળો પણ તેમને રોકતા નથી અને તેમના ઉપર કાર્યવાહી પણ કરતા નથી, જેના લીધે જે યાત્રિકો છે તેમના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. જી સોનલ. જી અક્ષય, આભાર તમામ વિગતો માટે.